નમસ્કાર મિત્રો, મહાશિવરાત્રી વિશે વિવિધ મંતવ્યો છે. કેટલાક વિદ્વાનોનું માનવું છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા, જ્યારે કેટલાક વિદ્વાનોનું માનવું છે કે આ દિવસે શિવજીએ સમુદ્ર મંથન સમયે સમુદ્રમાંથી નીકળેલા કાલકૂટ નામનું ઝેર પીધું હતું. શિવપુરાણમાં આવી જ એક શિકારીની દંતકથા મહાશિવરાત્રીના આ તહેવાર સાથે જોડાયેલી છે. શિકારીની અજાણતામાં થયેલી પૂજાથી ભગવાન શિવજીએ તે શિકારીને કઈ રીતે પ્રસન્ન થઈ તેના પર અપાર કૃપા કરી હતી. આ દંતકથા પૌરાણિક છે અને શિવપુરાણમાં પણ સંકલિત અને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રાચીન કાળમાં એક જંગલમાં ગૃહ નામનો શિકારી જંગલી પ્રાણીઓનો શિકાર કરીને તેના કુટુંબનું ભરણ પોષણ કરતો હતો. શિવરાત્રિના દિવસે એકવાર તે શિકાર કરવા નીકળ્યો, પરંતુ આખો દિવસ શિકાર શોધવા છતાં પણ શિકાર ના મળ્યો. શિકારીને ચિંતા થવા લાગી કે તેના બાળકો, પત્ની અને માતા પિતાને ભૂખ્યું રહેવું પડશે. તેથી શિકારી સૂર્યાસ્ત સમયે એક જળાશય પર ગયો અને પીવા માટે થોડું પાણી ભરી તે એક વૃક્ષ પર ચડી ગયો, કારણ કે તેને આશા હતી કે કોઈ પણ પ્રાણી અહીં તેની તરસ છીપાવવા જરૂર આવશે. તે વૃક્ષ બિલ્વપત્રનું હતું અને તે વૃક્ષ નીચે શિવલિંગ હતું, જે સુકાઈ ગયેલા બિલ્વપત્રથી ઢંકાયેલું હોવાથી દેખાતું ન હતું. રાતના પ્રથમ પ્રહર પહેલા ત્યાં એક હિરણ પાણી પીવા આવ્યું. તે જોઈને શિકારીએ તેના ધનુષ પર બાણ ચડાવ્યું. આમ કરતા તેમના હાથથી ધગો લાગતા બિલ્વપત્રના થોડા પાંદડા અને થોડું જળ નીચે રહેલા શિવલિંગ પર પડ્યા. જળ તેમજ બિલ્વપત્રના પાન શિવલિંગ પર પડતા અજાણતામાં શિકારીની પહેલા પ્રહરની પૂજા થઈ ગઈ. હિરણે પાંદડાઓનો ખખડવાનો અવાજ સાંભળતા ઉપર જોતા જ ભયભીત થઈ ગયું અને ડરીને કંપાવા લાગ્યું. કંપાતા સ્વરે શિકારીને કહ્યું, મને મારશો નહીં, મને જવા દો. શિકારીએ કહ્યું, હું અને મારો પરિવાર ભૂખ્યા છીએ, તેથી હું તને છોડીશ નહીં. હિરણીએ શિકારીને વચન આપ્યું કે મને જવા દો, હું મારા બાળકોને મારા ધણીને સોંપી આવી જઈશ. શિકારીને તેની વાત પર વિશ્વાસ આવ્યો નહીં, તેથી હિરણીએ ફરી શિકારીને એમ કહીને ખાતરી આપી કે જેમ પૃથ્વી સત્ય પર ટકી રહી છે તેમજ સમુદ્ર તેમની મર્યાદામાં રહે છે અને જેમ પાણીના પ્રવાહ ઝરણામાંથી નીચે પડે છે તે જ રીતે હું સત્ય બોલી રહી છું. નિર્દય અને ક્રૂર હોવા છતાં શિકારીએ તેના પર દયા અને વિશ્વાસ રાખી હિરણીને ઝડપી પાછા ફરવાનું કહી જવા દીધી. થોડા જ સમય પછી હિરણીની બહેન ત્યાં પાણી પીવા માટે આવી. શિકારી સજાગ થઈ ગયો. તેને તેના ધનુષ પર બાણ ચડાવ્યું. આમ કરતા તેમના હાથથી ફરી ધક્કો લાગતા થોડા બિલ્વપત્રના પાંદડા અને થોડું જળ નીચે રહેલા શિવલિંગ પર પડ્યા. હિરણીએ પાંદડા ખખડવાનો અવાજ સાંભળતા જ ઉપર જોતા જ ભયભીત થઈ ગઈ અને શિકારીને જીવનદાન આપવા માટે વિનંતી કરવા લાગી. પરંતુ જ્યારે શિકારીએ ના પાડી ત્યારે હિરણીએ તેને પાછા ફરવાનું વચન આપતા કહ્યું કે જે મનુષ્ય વચન આપી પલટી જાય છે તે તેના પુણ્યથી નાશ પામે છે, તેમજ જે મનુષ્ય ભગવાન શિવની નિંદા કરી પાપ કરે છે તે પાપ મને લાગે. શિકારીએ પહેલાની જેમ આ હિરણીની વાત પર વિશ્વાસ રાખી તેને પણ જવા દીધી. હવે શિકારી એ ચિંતાથી વ્યાકુળ હતો કે આ બંનેમાંથી જો કોઈ મૃગ પાછું આવે તો મારા કુટુંબનું પેટ ભરાય. તે જ સમયે તેણે એક હરણને પાણી તરફ આવતા જોયું. શિકારી તેને જોઈ ખૂબ જ ખુશ થયો. શિકારીએ તેના ધનુષ પર બાણ ચડાવ્યું. આમ કરતા ફરી તેના હાથથી ધક્કો લાગતા બિલીપત્રના પાંદડા અને થોડું જળ નીચે રહેલા શિવલિંગ પર પડ્યા અને શિકારીની ત્રીજા પ્રહરની પૂજા પણ આપમેળે પૂર્ણ થઈ અને તેના પાપોનો નાશ થયો. પરંતુ પાંદડા પડવાના અવાજથી હરણ ચાવચેત થયું. હરણે શિકારી તરફ જોયું અને પૂછ્યું, તમે આ શું કરવા માગો છો? શિકારીએ કહ્યું, મારા કુટુંબને ભોજન આપવા માટે હું તારો વધ કરીશ. હરણ ખુશ થઈ ગયો અને બોલ્યો, હું ધન્ય છું કે મારું આ શરીર કોઈના માટે કામ આવશે અને મારું જીવન આ શરીરદાનથી સફળ થશે, પરંતુ કૃપા કરી મને જવા દો જેથી હું મારા બાળકોને તેમની માતાને સોંપી આવું અને તે બધાને ધૈર્ય આપી હું પાછો ફરું. હવે શિકારીનું હૃદય તેના પાપોના નાશને કારણે શુદ્ધ થઈ ગયું હતું. તેણે નમ્રતાપૂર્વક કહ્યું કે જે અહીંયા આવે છે તે બધા જૂઠું બોલીને ચાલ્યા જાય છે, જો તું પણ જૂઠું બોલીને ચાલ્યો જઈશ તો પછી મારા કુટુંબનું શું થશે? હરણે તેને વચન આપી ખાતરી આપી કે જો હું પાછો નહીં આવું તો મને એવું પાપ લાગે કે જે સમર્થ હોવા છતાં પણ બીજા કોઈની મદદ નથી કરતા, અને મને એ પાપ પણ લાગે કે કોઈ સુહાગણ સ્ત્રી પોતાના પતિ સિવાય
અન્ય પુરુષ સાથે સંબંધ ધરાવે છે। શિકારીએ હરણની વાત સાંભળી જલ્દી પાછા આવવાનું એમ કહી શિકારીએ તેને પણ છોડી દીધો। જ્યારે રાતના અંતિમ પ્રહરની શરૂઆત થતાં જ શિકારીની ખુશીનો પાર ન રહ્યો, કારણ કે તેને બધા હિરણ હિરણી અને તેના બાળકો એક સાથે આવતા જોયા। તેમને જોતા જ તેણે તેના ધનુષ પર બાણ ચડાવ્યું અને હાથનો ધક્કો લાગતા બિલ્વપત્ર તેમજ જળ શિવલિંગ પર પડતા શિકારીની ચોથા પ્રહરની શિવ પૂજા પર પૂર્ણ થઈ। હવે તે શિકારીની શિવ કૃપાથી બધા પાપો ભસ્મ થઈ ગયા અને શિકારીને દુર્લભ એવું જ્ઞાન પ્રાપ્ત થયું। તેથી તે વિચારવા લાગ્યો, આ પ્રાણીઓ ધન્ય છે કે જેઓ જ્ઞાનહીન હોવા છતાં પણ તેમના શરીરને પરોપકાર બનાવવા માંગે છે, પરંતુ આજ સુધી મેં મારું જીવન અને મારા પરિવારને અનેક પ્રકારના દુષ્કૃત્યોથી ભરણ પોષણ કર્યું છે। તમે બધા ધન્ય છો, તમે તમારા વચનનું પાલન કર્યું છે, તેથી તમે બધા જઈ શકો છો। આવું કરતા શિકારીના આ નિર્મળ સ્વભાવથી ભગવાન શિવશંકર તેના પર પ્રસન્ન થયા અને તેમને તેમના દિવ્ય સ્વરૂપના દર્શન આપ્યા, તેમજ સુખ અને સમૃદ્ધિનું વરદાન આપીને તેમને શિકારીને ગૃહનામ પ્રદાન કર્યું। મિત્રો, એવું પણ કહેવામાં આવે છે કે આ તેજ ગૃહ હતો જેની સાથે ભગવાન શ્રી રામે મિત્રતા કરી હતી। તો મિત્રો, આ હતી મહાશિવરાત્રિની કથા અને મહિમા। ધન્યવાદ।